વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો આપણે મોટા ભાગનો કોર્સ જોઈ ગયા છીએ ગુજરાતીમાં. હવે આપણે પુનરાવર્તન જોઈએ, બરાબર? તો પુનરાવર્તનમાં અમુક અગત્યના પ્રશ્નો છે એ હું તમને સોલ્વ કરાવીશ. કામનું છે તે, અને વધારાનું છે એ આપણે નહીં જોઈએ, બરાબર? તો નીચેની ચર્ચા વાંચી પહેલો પ્રશ્ન છે તેના આધારે નીચેના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે, પ્રશ્નોના જવાબ લખવાના છે. એક ફકરો આપ્યો છે એમાંથી તે ફકરો આપણે વાંચવાનો છે, બરાબર? કે પાવન કહે અલ્યા યુવરાજ ચાર શાળાએ નથી આવું. યુવરાજ કહે ના પાવન મારું લેસન બાકી છે. પાવન કહે મારું પણ બાકી છે, એ છતાં હું તો જાઉં છું. યુવરાજ કહે આપણા બંનેના સર અલગ છે દોસ્ત, એમના સ્વભાવ પણ જુદા જુદા છે. તો હવે આવા ફકરાઓ તો તમને ઇંગ્લિશમાં પણ આપેલા હોય છે અને ઘણીવાર ગુજરાતીમાં પણ આવા ફકરામાંથી પછી ભાષામાં હિન્દીમાં પણ એવું હોય છે કે ફકરો વાંચી અને તેનો જવાબ લખો. તો આપણે બરાબર ફકરો એક બે વાર વાંચવાનો છે અને પછી એના જવાબ લખવાના છે. તો અહીંયા આપણને થોડા પ્રશ્નો આપ્યા છે, એના જવાબ આપણે લખીએ કે યુવરાજનું ગૃહ કાર્ય કેમ બાકી રહી ગયું હશે. તો આપણે ફકરામાંથી શોધીને લખીએ કે યુવરાજનું ગૃહ કાર્ય યુવરાજ રમવા ગયો હશે એટલે એનું ગૃહ કાર્ય બાકી રહ્યું હશે. પછી બીજો પ્રશ્ન છે પાવનના શિક્ષક તેની સાથે કેવો વ્યવહાર કરશે. તો આપણે એ પ્રશ્નનો જવાબ લખીશું કે પાવનના શિક્ષક તેને પ્રેમથી સમજાવશે અને ભવિષ્યમાં લેસન બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું કહેશે. પછી ત્રીજો પ્રશ્ન છે કે યુવરાજના શિક્ષકનો સ્વભાવ કેવો હશે. તો યુવરાજના શિક્ષકનો સ્વભાવ કડક હશે. વિદ્યાર્થી લેશન કર્યા વગરનો આવે તો તેઓ તેને પ્રેમથી વર્ગની બહાર કાઢી મૂકતા હશે અને તેના માતા પિતાને ફરિયાદ કરતા હશે. પછી ચોથો પ્રશ્ન છે તમારું ગૃહ કાર્ય બાકી રહી જાય ત્યારે તમે શું કરો છો. તો અમારું ગૃહ કાર્ય ભૂલથી રહી ગયું હોય તો અમે બીજા દિવસે એ ગૃહ કાર્ય કરી દઈએ છીએ, એ આપણે આપણી જાતે વિચારીને લખવાનું છે. પછી ગૃહ કાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થી સાથે તમારા શિક્ષક કેવો વ્યવહાર કરે છે. તો ગૃહ કાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થી સાથે અમારા શિક્ષકો એને કડક સજા કરે છે, એને અંગૂઠા પકડાવે છે, એને બે ત્રણ વાર લખવા આપે છે, એમ આવી જુદી જુદી સજાઓ કરતા હોય છે. પછી પ્રશ્ન બે છે કે નીચે આપેલા સમાચાર વાંચી તેના પર આધારિત પાંચ પ્રશ્નો બનાવવાના છે. મોટેરા સ્ટેડિયમમાં સહેવાગનો સપાટો સદી ફટકારવી, કાંગારુઓના પછાડ્યા, કાંગારુઓને પછાડ્યા, આવા થોડાક શબ્દો આપ્યા છે, એના ઉપરથી આપણે શું બનાવવાનું છે, પ્રશ્નો બનાવવાના છે. તો પ્રશ્ન બનાવીએ કે મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. પછી બીજો પ્રશ્ન બનાવી શકાય આ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે. ત્રીજો પ્રશ્ન આ મેચ કોની કોની વચ્ચે રમાઈ રહી હતી. ચોથો પ્રશ્ન બનાવાય મેચમાં કોણે સદી ફટકારી. અને પાંચમો પ્રશ્ન એવો પણ બનાવાય કે મેચમાં કઈ ટીમની જીત થઈ. આવા પ્રશ્નો આપણે બનાવી શકીએ ને, તો આવા પ્રશ્નો આપણે બનાવવાના છે. પછી પ્રશ્ન ત્રણ છે નીચેના વાક્યનો વિચાર વિસ્તાર તો આપણે લખતા જ હોઈએ છીએ. ઘણા બધા વિચાર વિસ્તારો અમે તમને લખવા આપીએ છીએ એટલે આપણે જાતે લખી દેવાનું છે. પછી નીચેની બાબતો અંગે તમારા વિચારો વર્ગ સમક્ષ રજૂ કરવાના છે, એ પણ આપણે આપણી રીતે લખવાનું છે જવાબ. એટલે એ પણ હું સમજાવતી નથી, તમને એ કંઈ બહુ જરૂરી નથી. પછી એક ઉદાહરણનું જવાબ આપી છે કે મારે પણ દાળ અને ભાત જ ખાવા છે, તો મારે દાળ ભાત ખાવા છે, એવી રીતના વાક્ય બનાવવાના છે. તો એવું તો તમને બનાવતા આવડે. પછી પ્રશ્ન છ છે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો એમાં આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે એટલે આપણે કાવ્યો તૈયાર કરવા તમને આપીએ છીએ. તો છે કે વસેલા ધંધાર્થે
અને મિલા નહીં તે રજનીએ તો એ ઉપરથી આપણે કવિતા બોલવાની છે. વસેલા ધંધા તે સુરત દૂર સુર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને કરતણા સદાના ગંગામાં સ્વરૂપ ગરડા કોઈ સૌએ લખાએ લખાએ લોકમે વિરા મિલને તે રજનીએ. ચાર પંક્તિઓ છે એ આપણે ગાવાની છે એટલે કે લખવાની છે. અને પછીના પછીનો પ્રશ્ન છે પુનરાવર્તનનો, તો એ આપણે જોઈએ. એમાં પણ બીજી કાવ્ય પંક્તિઓ આપી છે કે તાંબાના તરભાણે, તો એ પણ આપણને આવડે. તાંબાના તરભાણે કંકુલી ધૂને માજમની પાણીની ડોળી જમણા તે હાથ તણી આંગળીએ તરઈ હળવે હળવેથી રહી ગોળી સ્નેહ તણા સાતિયા જ્યાંખે અંજયા સુખ આવશે અમારે સરનામે. તો એમાં પણ ચાર પંક્તિઓ છે, તો એ ચાર પંક્તિઓ આપણે એ કવિતા પણ આપણે તૈયાર કરવાની છે અને પછી લખવાની છે, બરાબર. એના પછીનો સાતમો પ્રશ્ન છે ગદાંશ, નીચેનો ગદાંશ વાંચી તેનો સાર લખીને યોગ્ય શિક્ષક આપો. તો આપણે એક ફકરો આપ્યો છે એને બરાબર વાંચવાનું છે, એમાંથી અગત્યના વાક્યો સારા સારા આપણે ભેગા કરવાના છે અને એને એક શીર્ષક આપવાનું છે જેમ આપણે વાર્તા લખતા હોઈએ છીએ તેમ, બરાબર. પછીનો આઠમો પ્રશ્ન છે કે બાળકોને મારી ડાયરી બનાવવાનું કહી અને તેમાં 7 દિવસની રોજનીશી લખવાનું આપણે કહેવાનું છે. તો રોજનીશી આપણને લખતા આવડે, સવારેથી આપણે જે નિત્યક્રમ કર્યો હોય ત્યારથી શરૂઆત કરવાની, કે સાંજ સુધી એવી રીતે આપણે આખા અઠવાડિયાની રોજનીશી લખવાની હોય છે. તો એ પણ આપણે પ્રશ્નોમાં લખવાની આવે છે એટલે એ પણ આપણને લખતા આવડે. તો વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક સમાસ આપ્યા છે એ સમાસ હું તમને ચલાવું. તો સમાસ જોઈએ, સમાસના નામ આપો. નામ લખો, બરાબર. તો એક છે માથા બુડ, તો એ કઈ સમાસ થાય? ઉપપદ. પછીનો બીજો છે શિષ્યવૃત્તિ, વૃત્તિ, તો એ કઈ સમાસ છે? મધ્યમ પદલોપી, મધ્યમ પદલોપી. પછી ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વર પ્રાપ્તિ, તો એ કઈ સમાસ થાય? સત્પુરુષ. પછી સેવા પૂજા, તો સેવા પૂજા ગર્વ, ગર્વ, બરાબર. અને પાંચમો છે પવન વેગે, વેગે, તો એ છે કર્મધાર, કર્મધાર. અને પછીનો છે પ્રશ્ન શબ્દોની